हेलो, गुड इवनिंग फ्रेंड्स। तमने अवाज आवतो होय तो प्लीज जणावजो, जे आपणे आगळ वात शुरू करीए। आजे 25 डिसेम्बर छे, क्रिसमस छे। आजे मनुस्मृति दहन दिवस छे। तो थोड़ी घनी एना पर बात करीशुं अने मुख्य वात आपणे करवाना छीए। अवाज अवाज प्रॉपर आवे छे ने? मुख्य वात तो आपणे करवाना छीए, शब्दोनुं महत्व बहुजन आंदोलनमां, एन बहुजन आंदोलनमां नहीं, कोईपण वैचारिक आंदोलन में शब्दों के महत्व है, अपने एना पर बात करी कि बहु नानी वस्तु है, एटलो बधु मैटर नहीं करतु एवं लगत हो खरेखर बहु मैटर करे, केवी रीते मैटर करे अपने एना पर बात करी। ओके, तो अवाज आपणो प्रॉपर आवे छे? फेसबुक पर एक मित्रनी मैं पोस्ट वाँची अने ए पोस्ट में एवं लखेलु हतु के आपणे बहुजन को के सॉरी बहुजन नहीं समरसता को के गमे ते को कई फरक ना पड़े, एम बधु सरखूज छे, समरसता के समानता ए शब्द सरखूज छे, ए आपणी समजण पर ने एना उपर डिपेन्ड करे छे, एम कई जाजो फरक नथी। तो आपणे आजे खास तो एना पर बात करवी छे। मित्रनुं आपणे नाम नहीं केर लेवुं, कारण के एनो एमनो पण कोई दोष नहीं, एमनो अभ्यास अधूरो छे, एमनी समझण अधूरी छे, अने घणा बधा लोको छे के जे शब्दोनुं महत्व नहीं समझता अने एना लीधे एमने समरसता के समानता एमां कोई फरक नहीं लागतो, दलित अने बहुजन एमां कोई फरक नहीं लागतो, हिंदुओ भी छे, हिंदुओने भी दलित अने बहुजनमां फरक नहीं लागतो, हिंदुओं पण बहुजन दलित समझी रहा है, अने घणा बधा दलितो एवा छे के जे बहुजन हिंदू समझी रहा है। तो आपणे एना पर डिटेल में बात करीशुं। तमारा जे पण कई प्रश्न होय प्लीज कॉमेंट में पूछजो अने दरेकनो जवाब आपणे प्रयत्न करीशुं। જે મિત્ર હતા એમણે લખ્યું હતું કે સમરસતા અને સમાનતા એમાં કંઈ જાજો ફરક નહીં અને શબ્દોના ચક્કરમાં ના પડવું જોઈએ, એવી એક પોસ્ટ એમણે કરી હતી। ખાસ તો આપણે એના પર ચર્ચા કરવાના છીએ કે શું ફરક પડે અને તમે પોતે કેટલો ફરક પાડી શકો। આપણે એમનું નામ નહીં લઈએ, કારણ કે મારો અનુભવ એવો છે છેલ્લા 3 વર્ષનો કે મેં જ્યારે જ્યારે નામ લીધું છે તો લોકો વ્યક્તિગત થઈ જાય છે। એક વખત એમની ટીકા કરીએ અથવા કશું સમજાવવા માટે પ્રયત્ન કરીએ તો એમ સમજે કે યાર કૌશિકભાઈ મારી પાછળ પડી ગયા છે અથવા કૌશિકભાઈ મારી ટીકા કરે છે। હોઈ શકે આપણે કોઈક એક બાબતમાં અસંમત હોઈએ, દરેક બાબતમાં અસંમત હોઈએ અથવા દરેક બાબતમાં સહમત હોઈએ, એ કંઈ જરૂરી નથી, બરાબર? તો આપણે એ પોસ્ટ ઉપર ચર્ચા કરવાના છીએ અને એ સિવાય બી ઘણા પ્રશ્નો છે, ઘણા શબ્દો છે, એના ઉપર પણ આપણે આજે વાત કરવાના છીએ।
તો શરૂઆત કરીએ. આઈ થિંક ઇનફ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રે જે લખ્યું છે બરાબર, એમણે જે લખ્યું છે એવું કંઈક લખ્યું છે કે સમાનતા એટલે બાબા સાહેબ અને સમરસતા એટલે ગાંધીજી, જે એકચ્યુઅલી નથી. ગાંધીજીએ સમરસતા શબ્દ ક્યાંય ઉપયોગ કર્યો? ક્યાંય નહીં કર્યો. યાદ કરો, ગાંધીજીએ સમરસતા શબ્દ ક્યાં ઉપયોગ કર્યો? ગાંધીજીએ સમરસતા શબ્દ ઉપયોગ નહીં કર્યો. તેમ છતાં એમણે લખ્યું, અને ઘણા બધા લોકો એવું સમજી રહ્યા છે કે સમરસતા એટલે ગાંધીજી અને સમાનતા શબ્દ એટલે બાબા સાહેબ. અને પછી આગળ એ લખે છે કે આગવી વ્યાખ્યાઓ કરતા હોય છે, એ પણ વ્યક્તિ અને વિચારધારા આધારિત. અમુક શબ્દો પણ જાણી જોઈ ચોક્કસ વ્યક્તિ કે વિચારધારાના કોપીરાઇટ હોય એમ એના પર કબજો જમાવીને પરાણે થોપી બેસાડવામાં આવે છે. આવું આ મિત્રએ લખ્યું છે. પછી આગળ એમણે લખ્યું છે, કેવી કેવી ભ્રમજાળો ફેલાવવામાં આવી રહી છે. તમારા દ્વારા ક્યાંય પણ સમરસતા શબ્દનો ઉપયોગ થાય એટલે આપોઆપ તમે RSSમાં છો એવું નક્કી થઈ જાય, અને એ જ સમયે એની સામે કોઈ સમતા કે સમાનતા શબ્દોનો ઉપયોગ કરે એટલે એ બાબા સાહેબની વિચારધારામાં માને છે એવું નક્કી કરી લેવામાં આવે. રસપ્રદ વાત એ છે કે અકારણ જ એક ટોળું આવા શબ્દોના ઉપયોગ બાદ તેના સમર્થન કે વિરોધમાં ભયંકર રીતે ઉતર્યા આવે છે. હું 100% ખાતરી સાથે કહું છું કે આ જે બી વિદ્વાન માણસ છે આપણો ભાઈ, એને શબ્દોની સમજ નહીં, કે નહીં બાબા સાહેબની સમજ, કે નહીં બાબા સાહેબના સાહિત્યનું કોઈ વાંચન. બરાબર, બાબા સાહેબનું નામ લીધું છે એટલે હું બાબા સાહેબ કહું છું. બાકી બહુજન સાહિત્યની અંદર બાબા સાહેબ એક પાઠ છે. બહુજન સાહિત્યની અંદર જ્યોતિરાવ ફૂલે આવે છે, સાવિત્રીબાઈ ફૂલે આવે છે, એની અંદર રામાસ્વામી પેરિયાર આવે છે. બહુજન સાહિત્યની અંદર આપણા ગુજરાતના જ સાહુજી મહારાજ આવે છે. સાહુજી મહારાજ ઉપર હજુ તો લખાવાનું, સંશોધન કરવાનું ઘણું બધું બાકી છે. હજુ તો આપણે એમના પર શરૂ નહીં કરી. બરાબર, પછી શિવાજી મહારાજ આવે છે, પછી ઘણા બધા સંતો પણ આવે છે. કબીર કહો તમે, રવિદાસ કહો, એવા લોકો પણ આવે છે બહુજનમાં. તો આ જે પણ કંઈ મિત્ર છે અને જેને સમરસતા અને સમાનતામાં કોઈ ફરક નહીં દેખાતો, હું 100% ખાતરીપૂર્વક કહું છું કે ભાઈનું વાંચન બહુ ઓછું છે. સમજણ તો ઓછી છે જ, સમજણ ઓછી હોવી એ તો સ્વાભાવિક છે, પણ વાંચન ભયંકર ઓછું છે. અને ગુજરાતની અંદર તો મતલબ વાંચનના નામે આપણે 0 છીએ. અને એનું કારણ પણ બીજું કોઈ નહીં, આપણે નથી, એનું કારણ છે સવર્ણ હિન્દુ સાહિત્ય. એના ઉપર આપણે એક અલગથી વિડીયો કરીશું કે ગુજરાતનું વાંચન કેમ ખરાબ છે, ગુજરાતી લોકોનું ગુજરાતી કેમ ખરાબ છે, ગુજરાતી લોકોની જોડણી કેમ ખરાબ છે, ગુજરાતી લોકોની વાક્ય રચનાઓ કેમ ખરાબ છે, આપણે જેને ગુજરાતી સમજીએ છીએ એ એકચ્યુઅલી ગુજરાતી છે કે નહીં, આ બધા ઉપર એક અલગથી વિડીયો કરીશું કે આપણે કેટલા મોટા ભ્રમની અંદર જીવી રહ્યા છીએ ગુજરાતી તરીકે, એના ઉપર આપણે એક અલગથી વાત કરીશું. પણ જે મિત્રની આ પોસ્ટ છે એ મિત્ર પોતે ભ્રમમાં છે કે એમણે PhD કર્યું કે ડૉક્ટર થયા કે પ્રોફેસર છે કે XYZ છે. બરાબર, એમને બહુજન સાહિત્યની હજુ પણ સમજ નથી, કારણ કે સાહિત્યની સમજ હોય એના શબ્દોની સમજ હોય. અમુક પછી આગળ લખે છે, અમુક શબ્દો પર જાણે ચોક્કસ વ્યક્તિ કે વિચારધારાના કોપીરાઇટ હોય એમ કબજો જમાવીને પરાણે થોપી બેસાડવામાં આવ્યા છે. કેવી રીતે ભ્રમજાળો ફેલાવવામાં આવી રહી છે. તમારા દ્વારા ક્યાંય પણ સમરસતા શબ્દનો ઉપયોગ થાય તો ભયંકર, આ તો આપણે વાંચ્યું. આ શબ્દોને સમજવા માટે આપણે મધ્યકાલીન સંત સાહિત્યનો સંદર્ભ લઈએ, અને મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર ગાયું છે, અને પછી એમણે 3 લીટીઓ લખી છે, પછી તુકારામની 3 લીટીઓ લખી છે, 2 લીટી લખી છે, પછી અખાની એમણે વાત કરી છે, પછી રૈદાસની વાત કરી છે, મધ્યકાલીન સંત સાહિત્યની એમણે આખી વાત કરી છે. હવે મધ્યકાલીનમાં જઈએ, પહેલાં આપણે આજની વાત કરીએ પછી મધ્યકાલીનમાં પણ જઈએ.
કે તમે જુઓ કે માહિતીને તમે કેટલી મિસઇન્ટરપ્રિટ કરી રહ્યા છો. સૌથી પહેલાં કે હમણાં મેં એક ઓડિયો સ્પ્રેડ કર્યો છે, જેટલા પણ લોકો શરૂઆત અપડેટના ગ્રુપમાં છે બરાબર, એ લોકોના ઓડિયો સાંભળવા મળશે. એક મિત્રે ફોન કર્યો કે ભાઈ મનુસ્મૃતિ શું છે, પછી મનુસ્મૃતિની વાત નીકળી, મનુસ્મૃતિ પર વાત થઈ, અને પછી ભાઈએ પૂછ્યું કે આ શબ્દો ઉપર વાત નીકળી એની અંદર જ બરાબર, અને એમણે પોતે કીધું અતિશુદ્ર, દલિતોના અતિશુદ્ર કીધા બરાબર. ઘણા લોકો પોતા દલિતોના અતિશુદ્ર કહે છે. હવે હિન્દુ વર્ણ વ્યવસ્થા પ્રમાણે શુદ્ર એ પગમાંથી નીકળેલો માણસ છે બરાબર, પગમાંથી નીકળેલો વર્ણ છે, અને એ વર્ણે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવાની. સેવા કઈ રીતે કરવાની? વિવિધ પ્રકારે. ખેડૂત છે તો ખેત મજૂરી કરે, લુહાર છે લુહારી કામ કરે, સુથારી સુથારી કામ કરે, ફલાણું ફલાણું કામ કરે, ઢીકણું ઢીકણું કામ કરે બરાબર. આ બધાએ સેવા કરવાની. હવે જે દલિત છે, દલિતને સેવા કરવાનો પણ અધિકાર નથી. આ જે મિત્ર આટલી લાંબી લચક કોમેન્ટ લખી છે, અને પ્રોફેસર છે, પીએચડી છે બરાબર, એણે બહુ બધું સાહિત્યમાં વાંચ્યું છે, એ વાત ઉપર મને કોઈ કહેતા કોઈ શંકા નથી. પણ એને આટલું બી ભાન નથી, પોતે દલિત છે, એને એટલું બી ભાન નથી કે દલિતને બ્રાહ્મણની સેવા કરવાનો અધિકાર નથી. તમે જો દલિત હોવ અને તમે જાઓ શંકરાચાર્ય પાસે અને એમને કહો કે સાહેબ અમારે તમારા પગ દબાવવા છે, તમે શંકરાચાર્ય હિન્દુ ધર્મના બહુ મોટા ધર્મગુરુ, મારે તમારા પગ દબાવવા છે, તમને પગ દબાવવા નહીં દે, તમને અડવા નહીં દે, અને અડવાની તો દૂરની વસ્તુ, તમને મઠની અંદર ઘૂસવા નહીં દે. તો દલિત વર્ણ વ્યવસ્થામાં જ નથી, જ્યારે તમારી એ સેવા લેવાનો ઇનકાર કરે છે તો તમે હિન્દુ કેવી રીતે, અને તમે હિન્દુ જ નથી તો તમે અતિશુદ્ર કેવી રીતે કહેવાઓ? તો તમે અતિશુદ્ર નથી. અસ્પૃશ્યો છે એ શુદ્ર પણ નથી ને અતિશુદ્ર પણ નથી, એ વર્ણ વ્યવસ્થા બહારના લોકો છે. જેટલા પણ એસસી છે આના પર આપણે એક વિશેષાંક બી કરીશું શરૂઆત પર. તમે ખરીદતા નથી ને વાંચતા નથી એ અલગ વસ્તુ છે, પણ અમારી જવાબદારી બને છે કે અમે અંક કરીએ કે એસસીના એક ક્રાઇટેરિયા છે. તમને એસસીનું જે સ્ટેટસ મળ્યું છે ને, દલિત તરીકેનું સ્ટેટસ મળ્યું છે, તમને ખબર જ નથી કે તમને દલિતોનું દલિત તરીકેનું સ્ટેટસ કેમ મળ્યું છે. દલિત તરીકેનું નહીં મળ્યું, એકચ્યુઅલી એસસી તરીકેનું મળ્યું છે. શિડ્યુલ કાસ્ટ, જે આપણે બામસેફ પામન વિશ્રમવાળા કહે છે ને કે દલિત શબ્દ નહીં વાપરવાનો, એસસી શબ્દ વાપરવાનો, બામસેફવાળાને પૂછજો તમે, પામન વિશ્રમે કોઈ દિવસ શીખવાડ્યું હોય તો, કે તમને એસસી કેમ કહેવાય છે, તમારામાં અને બાકી હિન્દુઓમાં શું ફરક છે. આ ફરક આદિવાસીઓને પણ નહીં ખબર હોય કે તમને શિડ્યુલ ટ્રાઇબ કેમ કહેવાય છે, તમને હિન્દુ કેમ નહીં કહેવાતા. તમને હિન્દુ ગણ્યા હોત તો શિડ્યુલ ટ્રાઇબ ના ગણત, તમને હિન્દુ ગણ્યા હોત તો શિડ્યુલ કાસ્ટ ના ગણત, તો તમને એસસી કેમ કહેવાય છે. એ એસસીના ક્રાઇટેરિયા તમે શોધો એકવાર. એની અંદર એક ક્રાઇટેરિયા એવો છે કે જે બ્રાહ્મણો આ લોકોની ત્યાં પૂજા પાઠ ને બધું નહીં કરતા એ લોકો એસસીમાં આવે. જે હિન્દુ મંદિરોની અંદર બરાબર, હિન્દુ મંદિરોની અંદર જેમને પ્રવેશનો અધિકાર નથી એમને એસી કહેવાય, અથવા એમને હિન્દુ ના કહેવાય. આવા ક્રાઇટેરિયા છે, એટલા માટે એસસી કહેવાય છે. મોચી સમાજ છે ગુજરાતની અંદર એસસી કહેવાતો હતો, પણ એને પછી મોચી સમાજને એસસીમાંથી બહાર કાઢ્યો ને ઓબીસીમાં લઈ ગયા. કેમ લઈ ગયા? કારણ કે મોચી સમાજ સાથે કોઈ પ્રકારની આભડછેડ થતી નથી. આભડછેડ વણકરો સાથે થાય છે, રોહિત સાથે થાય છે, નાળિયા સાથે થાય છે, અને જેની સાથે આભડછેડ થાય એને જ એસસી કહેવાય. આભડછેડ ઓબીસી સાથે નથી થતી. ભરવાડ, કોળી, ઠાકોર, પટેલ, તમે જેટલી બી જાતિઓ ગણો ઓબીસીની, એમની સાથે આભડછેડ નહીં થતી. એટલે એ લોકો હિન્દુ છે, એ લોકો વર્ણ વ્યવસ્થાના ચોથા વર્ણમાં છે. તમે ચોથા વર્ણમાં નથી, દલિતો આદિવાસી ચોથા વર્ણના લોકો નથી, કારણ એ લોકો હિન્દુ જ નથી. એ ચોથો વર્ણનો જે ક્રાઇટેરિયા છે ને, જે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં લખ્યો છે, એની અંદર દલિતો ફિટ નહીં થતા, એની અંદર અસ્પૃશ્યો ફિટ નહીં થતા. તેમ છતાં જો તમે તમારી જાતને અતિશુદ્ર કહેતા હોય, આપણે શબ્દો પર વાત કરીએ છો, આ પેલું ધર્મનું અત્યારે સાઈડ પર રાખીએ, શબ્દો પર વાત કરી રહ્યા છે,
કે શબ્દોનું કેટલું મહત્વ છે. એક પ્રોફેસર કક્ષાનો પીએચડી થયેલો માણસ એમ કહે છે કે સમરસતાના સમાનતા આ બે શબ્દોની અંદર કોઈ ફરક નહીં પડતો. તો તમે જ્યારે તમારી જાતનો અતિશૂદ્ર કહે છો, મતલબ તમે શૂદ્ર તો છો પણ શૂદ્રની અંદર નીચેની કક્ષાના લોકો છો, બરાબર. પણ શૂદ્રના જે ક્રાઇટેરિયા છે અને મનુસ્મૃતિમાં જે લખેલા છે એની અંદર તો તમે આવતા નહીં. તો તમે તમારી જાતને અતિશૂદ્ર કેવી રીતે કહી શકો? તમે અતિશુદ્ધ છો જ નહીં, તમે શૂદ્રમાં આવતા જ નથી. તમે અસ્પૃશ્ય છો, તમે દલિત છો, તમે શિડ્યુલ કાસ્ટની અંદર આવો છો. શબ્દોનું આટલું મોટું મહત્વ છે જે તમને સમજ નહીં પડતી અને તમે લોકો જ્ઞાન વહેંચવા માટે નીકળ્યા છો, બરાબર. પછી આ જ એસસી એસટી માટે ધ્યાનથી સાંભળજો, આ જ એસસી એસટી માટે એસસી એસટી એક્ટ બન્યો છે, અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ. હિન્દુ અત્યાચાર અત્યાચાર અધિનિયમ નહીં બન્યો, કે શૂદ્ર અથવા અતિશૂદ્ર અત્યાચાર નિવારણ અધિનિયમ નહીં બન્યો. એસસી અને એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ બન્યો છે. અને આ એસસી એસટીના ક્રાઇટેરિયા તમે વાંચો એકવાર, દરેક દલિતે દલિત આદિવાસીએ પોતે એસસી એસટી કેમ કહેવાય છે, બરાબર. અને કોઈએ પોતાની જાતને એસસી એસટીમાં સમાવવા હોય તો એના ક્રાઇટેરિયા શું છે. ઇવન ઓબીસી માટે પણ, ઓબીસીએ પણ પોતાના ક્રાઇટેરિયા એકવાર ચેક કરવા જોઈએ. પાટીદારો કહે છે ને કે ભાઈ અમારે ઓબીસી બનવું ઓબીસી બનવું, તો ઓબીસીના ક્રાઇટેરિયા શું છે ઓબીસીમાં સમાવેશ કરવા માટે, તો તમારે એ ક્રાઇટેરિયા ચેક કરવા જોઈએ. આજે ગુજરાતની અંદર કેટલી જાતિઓ એવી છે કે જો ઓબીસીમાં આવતી જ નથી, તેમ છતાં એ લોકોનો ઓબીસી આ હિન્દુ સરકારે પરાણે નાખી છે અને એની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી છે. મોદી મોઢઘાંચી જાતિને ઓબીસીમાં નાખીને, કોઈ સર્વે નહીં થયો, સેમ્પલ સર્વે થયો છે. અને સેમ્પલ સર્વે તો ગમે તે નથી થાય. દલિતોમાં બી અમુક જગ્યા એવી છે કે જ્યાં દલિતો શાંતિથી જીવે છે, તો શું તમે એમ કહેશો કે આખા ગુજરાતની અંદર દલિતો શાંતિથી જીવે છે? સર્વે થવો જોઈએ, આંકડા નીકળવા જોઈએ કે ટોટલ આટલી વસ્તી, ટોટલ આટલું પોપ્યુલેશન, ટોટલું આટલું એજ્યુકેશન, ટોટલ આટલી સામાજિક સ્થિતિ, ટોટલ આટલી આર્થિક સ્થિતિ. ગુજરાતની અંદર એ નહીં થયું, અને ગુજરાતમાં નહીં આખા ભારતની અંદર આ લોલમ લોલ ચાલે છે, બરાબર. તો આપણે ફરી પાછા શબ્દો પર આવીએ, વિષય પર ભટક્યા વગર, કે શબ્દોનું આટલું મોટું મહત્વ છે. દલિતો એ અતિશૂદ્ર નથી, દલિતો એ એસસી છે. તમે એના દલિત પણ કહી શકો, અસ્પૃશ્ય પણ કહી શકો, બરાબર, ઓળખાણ તરીકે. પણ એ અતિશૂદ્રમાં નહીં આવતા. જ્યારે તમે અતિશૂદ્ર બોલો છો એનો સીધો મતલબ છે કે તમે હિન્દુ વર્ણ વ્યવસ્થામાં આવી ગયા, બરાબર. અને હિન્દુ વર્ણ વ્યવસ્થા માટે એસસી ક્રાઇટેરિયા ના લાગે. એસસી તમે ક્રાઇટેરિયા વાંચો તો તમે સીધા હિન્દુ વર્ણ વ્યવસ્થાની બહાર નીકળી જાઓ છો. જે હિન્દુ વર્ણ વ્યવસ્થાની બહાર છે, જેને મંદિરોમાં પ્રવેશ નથી, જેને બ્રાહ્મણો ભણાવતા નથી, કે એના ઘરે વિધિ કરવા નહીં જતા, એક્સ વાય ઝેડ એવા બધા નિયમો છે, એ તમે વાંચો સુધીને તો તમને ખબર પડશે કે અતિશૂદ્ર એ દલિતો માટેનો શબ્દ નથી. તો શબ્દોનું આટલું મોટું મહત્વ છે. હવે જે શબ્દને લઈને બવાલ આપણે ચાલી રહી છે, સમરસતા અને સમાનતા, બરાબર. હવે આપણે એના પર આવીએ. તો આપણા જે ભાઈ છે, પ્રોફેસર છે, પીએચડી થયેલા છે, અને સવર્ણ હિન્દુઓનું જે સાહિત્ય છે વાંચીને બહુ જ્ઞાની થઈ ગયા છે. એમણે લખ્યું છે કે આ શબ્દોને સમજવા માટે આપણે મધ્યકાલીન સંત સાહિત્યનો સંદર્ભ લઈએ. મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વરે ગાયું છે, તિથે બોલ કીચે મરાઠીમાં લખ્યું છે, પણ એમાં સમરસતા શબ્દ એમણે વાપર્યો છે. ઇન શોર્ટ, આ જ વિચાર આગળ ચાલતા તુકારામે ગાયો, લવણ મેલ વિતા જલે કાય કરલે નિરાલે, તૈસા સમરસ ઝાલો તુજ માજી હરપલો. મતલબ તુકારામે પણ સમરસ શબ્દ વાપર્યો છે. પછી અખા, અખાની એમણે સાખી લખી છે, એમાં પણ એક સમરસ શબ્દ વાપર્યો છે. તાકી બબાલ જે આપણે આજે વિડીયો કરીએ છીએ એના પર કરી રહ્યા છીએ. વળી રૈદાસે ગાયું, એસા ચાહુ રાજ મેં જહા મિલે સબન કો અન્ન, છોટા છોટ બડો સબ સમ બસે, રવિદાસ રહે પ્રસન્ન. અહીંયા આગળ સમ શબ્દ જે ખરો
એનો મતલબ હમણે સમરસતા કાઢ્યું છે. મધ્યકાલીન સંત સાહિત્યમાંથી આવા અનેક ઉદાહરણો આપી શકાય જેમાં સમરસતા અને સમાનતા જેવા શબ્દોનો ઉપયોગ શબ્દો દ્વારા થયો હોય. તો કમસે કમ એટલું તો વિચારો કે આ શું આ સંતો 1925માં જે સંગઠનની સ્થાપના થઈ એ આરએસએસ વિચારધારાના કે ગાંધીવાદી વિચારધારાના હતા એવું જ આ સમાનતા શબ્દનું સમજવું. પછી એક શ્લોક ટાંક્યો છે એમાં પણ સમાન વસ્તુ ના તે એવું લખ્યું છે. આ શ્લોકમાં વારંવાર સમાન શબ્દ આવે છે તો શું એ કોઈ આંબેડકરવાદીએ રચ્યો છે? હકીકત એ છે કે કોઈ પણ વ્યક્તિ કે વિચારધારા કોઈ શબ્દનો ઉપયોગ કરે એ પછી એ વ્યક્તિ કે વિચારધારા સાથે સમયાંતરે એ શબ્દ રૂઢ બની જતો હોય છે, પણ એનો અર્થ એ બિલકુલ નથી કે શબ્દનો ઉપયોગ થાય એટલે કે એ વ્યક્તિ એ વિચારધારાનો તેના પર કબજો છે. કમસે કમ આપણે બંધિયાર બુદ્ધિમાંથી શબ્દોને તે સ્વતંત્ર રાખીએ. આ સાથે બાબા સાહેબ વિશે લખેલી મેં એક જૂની પોસ્ટમાં પણ બાબા સાહેબના વિચારો વાંચ્યા. કટ્ટર બનીને નહીં તટસ્થ રહીને અભ્યાસ કરો. આ બહુ સરસ છે, વાંચજો. શાંતિથી સાંભળવા જેવું છે અને સમજવા જેવું છે. કટ્ટર બનીને નહીં પણ તટસ્થ રહીને અભ્યાસ કરો. કોઈ પણ વિષયને લઈને થયેલો અભ્યાસ અંતિમ હોતો નથી. સમાનતા અને સમરસતા આ બંને શબ્દની વ્યુત્પત્તિ અને અર્થઘટનો બાબતે ઘણા લોકો સમતા અને સંતુલન જાળવીને ચર્ચા કરવાના બદલે આકરા થઈને બેકાબુ બની જતા હોય છે. તેમના મતે ડૉક્ટર આંબેડકરે સમાનતાની જ વાત કહી છે, સમરસતાની નહીં. આ વિવાદને ધ્યાને લઈને મેં સામસામી બંને વિચારધારાને અને બંને શબ્દોના સૂચિત અર્થઘટનો સાથે રાખી વાંચવાનું શરૂ કર્યું. જે તારણો આવ્યા એ નીચે પ્રમાણે છે. હવે ભાઈના તારણો વાંચીએ ને પછી આપણે આગળ વાત કરીએ. પ્રાચીન ચાતુર્વર્ણ પદ્ધતિમાં બે સારી બાબત પણ હતી જેને બ્રાહ્મણવાદે સ્વાર્થમાં અંધ થઈને કાઢી નાખી. પહેલી, વર્ણોની પરસ્પર પૃથક સ્થિતિ નહોતી. એક વર્ણના બીજા વર્ણ સાથે લગ્ન, એક વર્ણના બીજા વર્ણ સાથે ભોજન, બે બાબતો એવી હતી જે એકબીજાને પરસ્પર જોડી રાખતી હતી. વિભિન્ન વર્ણોમાં અસામાજિક ભાવનાને જગાડવા માટે કોઈ શક્યતા નહોતી જે સમાજના આધારને સમાપ્ત કરી દે. ડૉક્ટર બાબા સાહેબ સંપૂર્ણ વાગ્મય 7 પૃષ્ઠ 218. એવી દલીલ કરવી કે આર્યોમાં વર્ણ પ્રતિ પૂર્વગ્રહ હતો જેના લીધે તેની પૃથક સામાજિક સ્થિતિ બની એ કોરો બકવાસ માત્ર છે. જો કોઈ એવા લોકો હતા જેમાં વર્ણ પ્રતિ કોઈ પૂર્વગ્રહ નહોતો તો એ આર્યો હતા. ડૉક્ટર આંબેડકર સંપૂર્ણ વાગ્મય 7 પૃષ્ઠ નંબર 320. ત્રીજું, વર્ણ વ્યવસ્થા અનુસાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આ ચાર વર્ણોમાં શૂદ્ર ચોથું વર્ણ છે. જો સમાજ માત્ર ચાર વર્ણોમાં વિભક્ત માત્ર રહેત તો ચાતુર્વર્ણ વ્યવસ્થામાં કોઈ આપત્તિ નહોતી. શૂદ્રોતી ખોજ પૂર્વ ભૂમિકા પૃષ્ઠ 1. ડૉક્ટર આંબેડકરના વર્ણ વ્યવસ્થા વિશે આવા બીજા પણ ઘણા અવતરણ મળે છે જેના વિસ્તાર માટે ફેસબુકનું માધ્યમ ઉચિત નથી લાગતું. હાલ તો આ અવતરણો વિશે આંબેડકર સાહિત્યના કોઈ વિદ્વાન અભ્યાસ વિકાસ પ્રકાશ પાડશે તો ગમશે. આ છેલ્લી લીટી મને બહુ ગમી કે હાલ તો આ અવતરણો વિશે આંબેડકર સાહિત્યના કોઈ વિદ્વાન અભ્યાસો વિશેષ પ્રકાર પાડશે તો ગમશે. તો એમને ગમાડવા માટે જ આપણે કહી રહ્યા છે. પહેલું કે જે 3 લીટી એમણે એંગલ લખી છે અને બહુ કોટ કરીને લખી છે બરાબર, એ તારણ છે. એની ઉપર પણ કંઈક રેફરન્સ છે અને નીચે પણ કંઈક રેફરન્સ છે. એ રેફરન્સ જાણ્યા વગર તમે એ સીધે સીધું ઉપર તમે જે વાત કરી સમરસતા અને સમાનતા એના સપોર્ટમાં આ રેફરન્સ ના મૂકી શકો. સમજ પડે છે? તમે જ્યારે કોઈ એક વિદ્વાન માણસનું કોઈ કોટેશન લો છો બરાબર, 1 લીટી કે 2 લીટી, પહેલાં પોતાની વાત રજૂ કરો અને પછી નીચે વિદ્વાન માણસની 1 કે 2 લીટી લખી દો તો એનાથી તમારી વાત સિદ્ધ નહીં થતી. તમારે એ વિદ્વાન માણસની આખી આખી વાત મૂકવી પડે. જેમ કે અહીંકર 1, 2, 3 કરીને મૂક્યું છે કે આંબેડકરનું વાક્મય મતલબ ગ્રંથ 7 પૃષ્ઠ નંબર 218, પછી પૃષ્ઠ નંબર 7 છે 320, અને શૂદ્રો કી ખોજ પૂર્વભિમુખમાં લખ્યું છે. તો 2 જ લીટી લખી છે. એની આગળ શું લખ્યું છે, પાછળ શું લખ્યું છે અને આખે આખા પુસ્તકમાં શું લખ્યું છે એનો રેફરન્સ તમને આમાં મળતો નહીં. બાબા સાહેબે કીધું હોય કે સમરસતા સમાનતા 1 છે તો આપણે એસેપ્ટ કરી લઈએ. તમારે સીધે સીધું એ લખવું જોઈતું હતું. હું પોતે એસેપ્ટ કરી લે છે કે સમાનતા અને સમરસતા બંને 1 છે. પણ તમે એ નહીં કર્યું. તમે તમારા મનમાં જે ઉપજ્યું
બરાબર, તમે જે મનથી માની લીધું કે સમરસતા અને સમાનતા એક જ છે, અથવા એના પરથી વિરોધ ના હોવો જોઈએ, અથવા બેને અલગ ના સમજવા જોઈએ કે બે અલગ વિચારધારાના શબ્દો ના સમજવા જોઈએ, એને સપોર્ટ કરવા માટે તમે બાબા સાહેબના રેફરન્સનો ઉપયોગ કર્યો. પણ તમે જે છેલ્લી લીટી લખી કે બાબા સાહેબના કોઈ અભ્યાસુ હોય તો કે, તો અમે આગળ છીએ કહેવા માટે. તો વાત કરીએ આપણે શબ્દોની જ વાત કરીએ. તમે જેમ કીધું કે શબ્દો ઉપર એટલું મતલબ નથી, શબ્દોના મતલબો બદલાય છે. એક શબ્દ છે હિન્દુ, કદાચ તમે લોકો ઓછો જાણતા હો, પણ હિન્દુ એક બહુ પોપ્યુલર શબ્દ છે ભારતની અંદર, અને ખાસ કરીને જે પ્રોફેસરના આ બધાના બુદ્ધિ જે પેલતા હોય ને દિવસ રાત, એ લોકો. હિન્દુ શબ્દ મૂળ ભારતનો શબ્દ નથી, સંસ્કૃત શબ્દ બી નથી, હિન્દી શબ્દ બી નથી. તેમ છતાં ભારતનો મોટા ભાગનો વર્ગ પોતાની જાતને હિન્દુ કહે છે. તમે શું કરશો કહો? તમે કહો છો ને શબ્દોનું મહત્વ નથી, શબ્દોનું મહત્વ નથી. હિન્દુ તમારી સંસ્કૃતિ નથી, તમારી સભ્યતા નથી, તમારો પોતાનો શબ્દ નથી. તેમ છતાં ભારતની અંદર મોટા ભાગના લોકો પોતાની જાતને હિન્દુ કહે છે. હિન્દુ વણકર બી લખાવે છે, હિન્દુ રોહિત બી લખાવે છે, હિન્દુ ફલાણા ને હિન્દુ ઢીકણા ને હિન્દુ ડેમ ને હિન્દુ ડેમ. વસ્તી ગણતરી થાય છે, વસ્તી ગણતરી જ્યારે થાય છે ત્યારે એના ધર્મના કોઠાની અંદર હિન્દુ લખાય છે. અને સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે હિન્દુ કોઈ ધર્મ નહીં, હિન્દુ જીવન જીવવાની પદ્ધતિ છે. બરાબર, RSS બરાબર, જે સમરસતા શબ્દ લઈ આવ્યો અને જેના ડિફેન્સમાં આટલી લાંબી પોસ્ટ થઈ છે સમરસતા શબ્દની. RSSના પ્રમુખ મોહન ભાગવત પોતે એમ કહે છે કે હિન્દુ એ ધર્મ નથી, હિન્દુ જીવન જીવવાની પદ્ધતિ છે. તેમ છતાં ભારતની વસ્તી ગણતરીમાં, તમારા LC માં, કરોડો લોકોના LC ની અંદર, લિવિંગ સર્ટિફિકેટની અંદર, આપણો જે સૌથી મોટો આધારભૂત પુરાવો NRC ની અંદર આપવો પડે, CAA ની અંદર આપવો પડે, આધાર કાર્ડની અંદર આપવો પડે, સ્કૂલમાં એડમિશન લેવો હોય તો આપવો પડે, કોલેજમાં એડમિશન લેવો તો આપવો પડે, એની અંદર હિન્દુ લખાય છે ધર્મના કોઠામાં. આટલું મોટું તો તૂત ચાલે છે એક શબ્દ ઉપર. હિન્દુ એ આપણો શબ્દ જ નથી, એ બીજા લોકોએ આપેલો શબ્દ છે. વિદેશથી લોકો આવ્યા, એમણે આગળ આક્રમણ કર્યું, સિંધુ નદી સ બોલતા એમને નહોતું આવડતું, સ નું હ કર્યું. હું જ્યાંથી આવું છું, અમે લોકો બી છ ને ચ ફરક કરીએ છીએ, અમારી જે બોલી છે બરાબર, અમે ચ વધારે ઉપયોગ કરીએ છીએ, ચ જ્યાં સો ચ બોલીએ છીએ અમે, બરાબર. અને સૌરાષ્ટ્રમાં તમે જાઓ, સૌરાષ્ટ્રની બોલી અલગ છે, એ લોકોને બી ઉચ્ચારમાં ઘણા ડિફરન્ટ છે, દરેક એરિયા પ્રમાણે ઉચ્ચાર અલગ અલગ છે. સુરતની અલગ છે, આદિવાસીઓની બોલી અલગ છે, કચ્છીઓની બોલી અલગ છે, એક જ શબ્દ અલગ અલગ બોલી. તો એ લોકોને સિંધુ બોલતા નહોતું આવડતું, તો એ સિંધુને હિન્દુ કીધું એમણે. અને સિંધુ કિનારાનો પ્રદેશ ને એની આગળનો પ્રદેશ, મતલબ એ લોકો તો ઈરાન સાઈડથી આવતા હતા પેલી સાઈડથી, એટલે આ બાજુનો જે પ્રદેશ છે પંજાબ હરિયાણા પછી ઉત્તરપ્રદેશ ફલાણું ઢીંગણું, એમણે એને હિન્દુસ્તાન કીધું. આજે ભારતનો પ્રધાનમંત્રી બરાબર એને હિન્દુસ્તાન કહે છે, જે કોન્સ્ટિટ્યુશનલ વર્ડ નથી. ઇન્ડિયા દેટ ઇઝ ભારત, ભારતના બંધારણનો પહેલો આર્ટિકલ, ઇન્ડિયા અને ભારત બે શબ્દો છે, હિન્દુસ્તાન શબ્દ જ નથી. તેમ છતાં એ વારંવાર હિન્દુસ્તાન શબ્દ ઉપયોગ કરે છે. જો એનો કોઈ મતલબ ના હોત, શબ્દોનો મતલબ ના હોત, હિન્દુસ્તાન શબ્દનો મતલબ ના હોત, તો આ રિપબ્લિકન TV વાળા હિન્દુસ્તાન ઉપર હુલે બૂમો પાડત, GTV વાળા સુલે બૂમો પાડત. હું જ્યાંથી આવું છું, અમે પણ શ ને હ બોલીએ છીએ, હું છે તારા, શું છે તારા, અમે નહીં બોલતા, અમે શું બોલીએ છીએ. ઘણા બધા એરિયા વાઇઝ દરેકની બોલી અલગ છે, શ ને હ બોલતા હોય, ક્યાંક બીજું કંઈક બોલતા હોય, ટ બોલ, સુરતીમાં છ કેટલાક લોકો એ ટી બોલે છે, બરાબર, એ લોકોને બી ઉચ્ચારનો પ્રોબ્લેમ છે. એ લોકોએ જે શબ્દ આપ્યો, સિંધુને હિન્દુ કીધું ને સિંધુસ્તાનને હિન્દુસ્તાન કીધું, એ શબ્દ RSSએ પકડી લીધો. એ શબ્દ હિન્દુ જે સંગઠન હતા એમણે પકડી લીધો,
અને મેં હિન્દુ નામનો આખો સો કોલ્ડ ધર્મ રચી દીધો, જેનું કોઈ અસ્તિત્વ જ નહીં, જેને વેદોને માને છે. આ હિન્દુઓ એમનો સૌથી મોટો ધર્મ ગ્રંથ જે કહેવાય એ વેદો કહેવાય. વેદોમાં બી ઋગ્વેદ કહેવાય. ચારે ચાર વેદોમાંથી ક્યાંય હિન્દુ શબ્દ મળતો નહીં. તેમ છતાંય બી કહે, ગર્વ સે કહો હમ હિન્દુ હે, હમ ફલાણા હે. અને હિન્દુના નામે તમે જોઈ રહો છેલ્લા 6-7 વર્ષથી આખા દેશમાં કેવું ચાલે છે, એક શબ્દ ઉપર ચાલે છે. અને તમે એમ કહો છો કે સમરસતા અને સમાનતા આ બે શબ્દની અંદર કોઈ ફરક નહીં. કેટલી મોટી મતલબ બેવકૂફી તમારી, કે શબ્દોમાં તમને ફરક નહીં લાગતો. અને એ લોકો એ શબ્દ કેમ અપનાવો? તમે જો હિન્દુ શબ્દોનો ઇતિહાસ સર્ચ કરો ગૂગલની અંદર, એના પર પુસ્તકો વાંચો. એમણે મુસ્લિમ વર્સિસ, જે 12 આક્રમણકારીઓ આવ્યા એના વર્સિસ આખા ભારતની પ્રજાને એક કરવા માટે એક શબ્દ વાપર્યો, જે એ જ લોકો વાપરતા હતા. એ લોકો જ હિન્દુ કહેતા હતા. ચોર, લૂંટાળો, કાળો, એનો મતલબ આવો થાય છે. તમે સર્ચ કરજો ભગવદ ગોમંડળની અંદર, આપણા ગુજરાતની જ ડિક્શનરી છે. હિન્દુનો શબ્દ સારો નહીં થતો, ચોર, લૂંટારો, કાળો ને એવું થાય છે. પણ એ શબ્દોનો ઉપયોગ એમણે કર્યો આઈડેન્ટિટી માટે, કે આપણે બધા હિન્દુ અને પેલા લોકો બહારના, આપણે બહુમત છીએ અને પેલા લોકો અલ્પમત છે. અને એ શબ્દોનો ઉપયોગ કરીને આજે લોકો સત્તા પર બેઠા છે. અને તમે એમ કહો છો કે શબ્દોનું કોઈ મહત્વ નહીં. આવું જ શબ્દોની કરામત કાશીરામે કરી હતી. બહુજન શબ્દ લઈ આવ્યા હતા, એકચ્યુઅલી એ નતા લાવ્યા, ગૌતમ બુદ્ધે આપ્યો હતો. બહુજન હિતાય, બહુજન સુખાય. આ બહુજનનો મતલબ છે બહુમત, વધારે વધારે લોકો. લોકતંત્ર કરો ને બહુમતથી ચાલે છે. અને લોકતંત્ર એ આજકાલનું નથી, 2500-2600 વર્ષ પહેલાંનું છે. ગૌતમ બુદ્ધનું તમે વાંચો જીવનચરિત્ર, એ વખતે જેટલા રાજ્યો હતા ગૌતમ બુદ્ધના સમયમાં, બાબા સાહેબે જે લખ્યું છે બુદ્ધને તેનો ધમ્મ, એના પહેલાં 2 અંદર લખેલું છે આપણે, કે કેટલા જનપદ હતા અને કેટલા રાજાશાહી પર ચાલતા હતા. તો જનપદ જે હતા બરાબર લોકતાંત્રિક રીતે ચાલતા હતા. બહુમત લોકો જે કે કરવું પડતું હતું. ગૌતમ બુદ્ધે ઘર છોડ્યું તો બહુમત લોકોના લીધે છોડ્યું, કારણ કે બહુમત લોકો કહેતા હતા યુદ્ધ કરો. ગૌતમ બુદ્ધ કે મારું યુદ્ધ નહીં કરવું. તો બહુમતવાળી જે વાત છે, બહુજનવાળી જે વાત છે, એ તો સદીઓ જૂની વાત છે. એને જ રાજનીતિમાં પરિભાષિત કોણે કર્યો? કાશીરામે કર્યો. બહુજન જે અપર કાસ્ટ હિન્દુઓ દ્વારા પ્રતાડિત છે, બ્રાહ્મણ, બણિયા, ઠાકોર, છોડ, બાકી સભે DS4, દલિત શોષિત સંઘર્ષ સમિતિ, બરાબર. પછી બીજો એક કયો નારો હતો, કોને યાદ હતો પ્લીઝ કોમેન્ટમાં લખજો. બીજો એક નારો હતો SC ST OBC ને માઇનોરિટી, આ 4 બહુજન. અને બહુજન શબ્દના આધારે બહુજન લોકોને ભેગા કરીને એમણે સત્તા મેળવી. ગુજરાતની અંદર છે ખામ થિયરી ચાલી હતી, બરાબર. KHAM, કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, જે પહેલાં હરિજન શબ્દ ઉપયોગમાં હતો એટલે, હવે હરિજન શબ્દ ઉપયોગમાં નથી, હવે પ્રતિબંધિત છે, બરાબર. તો KHA એટલે આદિવાસી અને એમ એટલે માઇનોરિટી, મુસ્લિમ. તો આ KHAM કોણ થયું? કાશીરામનું જ બહુજન થયું, બરાબર. તો બહુજન શબ્દ એના માટે જરૂરી છે. અને તમે બહુજન ના કોને એમને લોકો વચ્ચે જાઓ ને વાત કરો, તમારી જોડે જોઈએ કોણ જોડાય છે. હિન્દુ ના, હિન્દુ બોલવાનું બંધ કરી દે BJP, જોઈએ BJP જોડે કેટલા લોકો જોડાય છે. તો શબ્દોનું બહુ મોટું મહત્વ છે, બરાબર. હવે વાત કરીએ કે ભાઈએ કીધું કે ભાઈ રવિદાસે બી કીધું હતું, અખાએ પણ વાત કરી છે, બરાબર. બાબાની તો આપણે વાત કરી લીધી, અખાએ પણ કીધું હતું, રવિદાસે પણ કીધું છે, અને પછી બીજા એક જણનું પણ એમણે નામ લીધું છે કે એ લોકોએ કીધું હતું કે જ્યારે RSS અસ્તિત્વમાં નહોતી, જ્યારે આપણે શું કહેવાય BJP અસ્તિત્વમાં નહોતી, ત્યારે સમરસ શબ્દનો ઉપયોગ થતો હતો. તો ત્યારે ઉપયોગ થતો હતો ને ત્યારે એનો મતલબ એ જ હતો કે જે સમાનતાનો હતો,
હાલ નથી થતો. ભગવાન શબ્દ ખરો ને એ ગૌતમ બુદ્ધ માટે વપરાયેલો છે. ભગવાન શબ્દ છે એ ગૌતમ બુદ્ધ માટે વપરાયેલો છે. પણ આજે તમે લોકો વચ્ચે જાઓ અને ભગવાન કહો, ખાલી ભગવાન કહો, બરાબર, તો એ શું સમજશે? શું એ ગૌતમ બુદ્ધ સમજશે? શું એ એમ સમજશે કે આ ગૌતમ બુદ્ધની વાત કરી રહ્યા છે? નહીં સમજે. અત્યારે ભગવાન શબ્દનો મતલબ, ભગવાન શબ્દનો અર્થ અથવા ભગવાન શબ્દની સમજણ બેટર આ છે કે ભગવાન શબ્દની સમજણ એટલે કોણ? હિન્દુ દેવી દેવતા. આજના સમયની અંદર આ છે. જેમ કે હિન્દુનો ભગવદ્ ગોમંડળની અંદર જે અર્થ છે, ચોર, લૂંટાળો, કાળો અને વિદેશી લોકોએ જે આપણને આપ્યો એ, બરાબર. પણ આજે હિન્દુનો મતલબ શું છે? ઓહો, અમારો ધર્મ, અમને તો ગૌરવ છે, અમે તો ફલાણા છીએ, અમે ઢીકણા છીએ, બરાબર. તો એ વખતે જે પણ કોઈ મતલબ હતો, આજે એ મતલબ નહીં રહ્યો. અને તમને એવું લાગતું હોય કે તમે તમારામાં એટલી તાકાત છે કે સમરસતા શબ્દને તમે તમારી ફેવરમાં કરી શકશો અને લડી શકશો અને ફરી પાછું એ જ પ્રતિષ્ઠા અપાઈ શકશો, એ જ મતલબ અપાઈ શકશો, તો કરી બતાવો. એની પણ ના નહીં, એ પણ તમે કરી શકો છો. જેમ કે સંઘ, હું તમને એમ કહું કે મારે સંઘમાં જોડાવવું છે, તો તમે શું સમજશો? સંઘ એટલે કયો? મોટા ભાગના લોકોના મગજમાં એમ હશે કે કૌશિકભાઈ આરએસએસની વાત કરી રહ્યા છે. કૌશિકભાઈ એમ કહે છે કે આરએસએસની અંદર જોડાવવું છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. કારણ કે આજે સંઘનો મતલબ એટલે આરએસએસ થઈ ગયું છે. મોટા ભાગના લોકો, બહુમત લોકો સંઘ એટલે આરએસએસ સમજે છે. આજે એમ કહું કે મારે સંઘમાં જોડાવવું છે, તો મોટાભાગના લોકો એમ જ છે કે કૌશિકભાઈ હવે આરએસએસના થઈ ગયા. એ એમ નહીં સમજે કે કૌશિકભાઈ બૌદ્ધિસ્ટ બનવાનું કહે છે અને બૌદ્ધ સંઘમાં જોડાવાનું કહે છે. ઓરિજિનલી આ વર્ડ તો બૌદ્ધિસ્ટ સંઘનો છે, કે બૌદ્ધ જે ભંતી હતા, બરાબર, મોંક હતા, એ લોકો સાથે રહેતા હતા, સાથે વિહાર કરતા, સાથે જઈને શું કે ભિક્ષા માંગતા હતા, એ છે. પણ લોકોના ગજમાં આજે એ નથી. તો તમે જો સંઘનો ઉપયોગ કરશો સંઘ શબ્દનો, તો લોકો નહીં માને. પણ હા, તમારામાં જો તાકાત હોય, ગટ્સ હોય, અને તમે લોકોને જો સમજાવી શકો કે અમે જે સંઘના નામે સંગઠન બનાવ્યું છે, કે દલિત સંઘ, બરાબર, અથવા બહુજન સંઘ, બહુજન સાહિત્ય સંઘ, અને અમે જે સંઘ બનાવ્યું છે એ આ બુદ્ધિસ્ટ સંઘવાળું સંઘ છે, તો તમને છૂટ છે, તો તમે કરી બતાવો. અને અમે તો કરી બતાવ્યું. અમે આજથી 2 વર્ષ પહેલાં કેટલાક મિત્રોએ જ્યારે જોયું કે બહુજન શબ્દને લોકો દલિત જ સમજે છે, અને બહુજન એટલે દલિતોની જ વાત છે, દલિતોની જ પાર્ટી, અને બહુજન એટલે એમના BSP જ મગજમાં આવે. તો અમે છેલ્લા 2 વર્ષથી કેમ્પેન કરી રહ્યા છીએ, 2 વર્ષથી લોકોને સમજાવી રહ્યા છે. અને આજે તમે જય બહુજન જુઓ, આદિવાસી બી બોલે છે, OBC બી બોલે છે, સવર્ણ હિન્દુ મિત્રો બી બોલે છે. મારી કોમેન્ટમાં તમે વાંચો ક્યારેક. તમે સતત લડ્યા છીએ, સતત સમજાવ્યું છીએ. હું જર્નાલિઝમ કરતો, કેમ ભાઈ પ્રોબ્લેમ થાય છે? હા, હેલો. બહુજન એટલે BSP નહીં થતું. બહુજન એક આખી આઈડિયોલોજી છે. એને BSP સાથે ફક્ત એટલો લેવા દેવા છે કે આ આઈડિયોલોજી BSPએ ઇન્ટ્રોડ્યુસ કરી. પણ આઈડિયોલોજી ક્યારેય પણ પાર્ટીની કે કોઈ સંગઠનની શું કહેવાય, પાર્ટીની કે સંગઠનની ઘર જ નહીં રાખતી. આઈડિયોલોજીનું એવું જ હોય, વિચારધારાનું એવું જ હોય, વિચારોનું એવું હોય કે જેને પણ આવે એ રીતે એને આગળ વધારતું રહે અને એ દિશામાં આગળ વધારતું રહે. એ પોતાનું સંગઠન પણ બનાવી શકે, પોતાની અલગ પાર્ટી પણ બનાવી શકે. આજે મેં જો બહુજનના નામે કેટલી બધી પાર્ટીઓ છે. કાશીરામ નહોતા ત્યારે બહુજનના નામે કેટલી પાર્ટીઓ હતી? કોઈ નથી. એટલે આજે બહુજન એ આઈડિયોલોજી છે અને કાશીરામ એ સમજાવવામાં બહુ સફળ થયા છે.
તો શબ્દોનું આટલું મોટું મહત્વ છે અને તમે નથી સમજી રહ્યા આટલા મોટા વિદ્વાન માણસ થઈને, અથવા જે પણ બુદ્ધિજીવી વર્ગ છે, આપણા દલિત સમાજનો કે ઓબીસી સમાજનો, આદિવાસી સમાજનો, માઇનોરિટી સમાજનો, તો બહુ દુઃખદ બાબત છે. શબ્દોનું હંમેશા મહત્વ હોય છે અને તમે જે શબ્દો ઉપયોગ કરો છો એનાથી અસર પણ એવી જાય છે. બીજો એક શબ્દોની તો આપણે વાત કરીએ, બાબા સાહેબ ઉપર જ વાત કરીએ, એમાં તો તમે બી એગ્રી થશો. અત્યાર સુધી મારી સાથે તમે એગ્રી હોવ કે ના હોવ, હવે હું જે વાત કરવાનો છું એમાં લગભગ દરેક માણસ એગ્રી થશે. બાબા સાહેબને આપણે અલગ અલગ નામથી બોલાવીએ છીએ, બરાબર. અમુક લોકો એમને આંબેડકર જી કહે છે, અમુક લોકો એમ કહે છે ડૉક્ટર બી આર આંબેડકર. તમે ભાષણો એ બધું સાંભળજો, બરાબર, લોકોના, અથવા ફેસબુક પર જોજો. અવાજ આવે છે? હિરેન પારંગી, બે અવાજની ફરિયાદ આવી છે. તમે હા પાડો, કોઈ કોમેન્ટમાં લખો કે અવાજ આવે છે, તો પછી આપણે આગળ વાત કરીએ. હેલો, અવાજ આવે છે? હા, ઓકે. તો ડૉક્ટર બાબા સાહેબને ઘણા લોકો આંબેડકરજી કહે છે, પછી ઘણા લોકો છે એવું કહે છે ડૉક્ટર બી આર આંબેડકર, ઘણા લોકો કહે છે ડૉક્ટર બાબા સાહેબ, ઘણા લોકો ખાલી બાબા સાહેબ લખે છે, બરાબર. ઓકે ઓકે, અવાજ આવે છે. તમે જુઓ આ શબ્દો જે અલગ અલગ વાપરે છે કયા કયા લોકો છે, અને તમે પોતે ઓબ્ઝર્વ કરજો. મારું ઓબ્ઝર્વેશન જે છે હું તમને કહું છું, બરાબર. એક તો જે આંબેડકરજી કહે છે ને, એ મોટે ભાગે બાબા સાહેબનો નવો સો જાણનાર માણસ હોય છે, અથવા એને એવું હોય છે કે ભાઈ બાબા સાહેબ એક મહાન વ્યક્તિ હતા કે જેમણે બંધારણ લખ્યું, અથવા જેમની પાસે આટલી બધી ડિગ્રી છે. એમાં આદરભાવ નહીં, જે સવર્ણ હિન્દુ નહીં, ગાંધીજી, મૌલાના અબ્દુલ કલામજી, કલામજી, બરાબર, આપણા મિસાઇલ મેન હતા, બરાબર. તો એ રીતે આપણે જે વાત કરીએ ને, અથવા આદરભાવ બતાવવા માટે ખાલી જી વાપરીએ, સવર્ણ હિન્દુઓની જે કલ્ચર છે, હિન્દુઓનું જે કલ્ચર છે, એ રીતે જી જે લોકો લગાડે છે ને, એ આ છે આંબેડકરજીવાળા. આરએસએસના મોટાભાગના લોકો તમે સાંભળજો, એ લોકો હંમેશા જી લગાડશે, એ બાબા સાહેબ નહીં બોલે, એ આંબેડકરજી જ બોલશે. કારણ કે એ એમની સમજણ છે, જેવી એમની સમજણ છે એ જ શબ્દ એમના મોઢામાંથી નીકળે છે. જે લોકો સ્કોલર છે, પ્રોફેસર છે, જજ છે, વકીલ છે, બરાબર, જે ભણેલા ગણેલા લોકો છે, સ્કોલર વર્ગ કહેવાય, એ લોકો મોટે ભાગે ડૉક્ટર બી આર આંબેડકર શબ્દ વાપરશે, મોટે ભાગે, અથવા તો ડૉક્ટર બાબા સાહેબ વાપરશે. ડૉક્ટર હંમેશા લગાવશે, ડૉક્ટર એમનાથી છૂટશે નહીં. જેટલા લોકો ભણેલા ગણેલા છે એમના માટે ડૉક્ટર જે ખરું ને આગળ બહુ અગત્યનું છે, એને હંમેશા ડૉક્ટર બોલશે. અને જે લોકો બાબા સાહેબના વાંચ્યા નહીં છોય પણ એમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ છે, યાર બાબા સાહેબ હતા ને તો અમને આટલું મળ્યું, બાબા સાહેબ હતા ને તો આવું થયું, બાબા સાહેબ હતા ને તો આમ થયું, બાબા સાહેબ હતા તો ઢીકણું થયું, આ જે માનનારો જે વર્ગ ખરો ને એ હંમેશા બાબા સાહેબ શબ્દ વાપરશે, એ આગળ ડૉક્ટર બીની લગાવે. તો આ ત્રણેય શબ્દોમાં ફરક છે, આંબેડકરજી, ડૉક્ટર બી આર આંબેડકર અને ખાલી બાબા સાહેબ. બાબા સાહેબની આગળ ડૉક્ટર બી નહીં. તમે તમારા ઘરની અંદર તમારો ભાઈ હોય, બરાબર, છોકરો હોય કે એક્સ વાય ઝેડ, તમે જે બી હુલામણા નામે બોલાવતા હોય, પપ્પુ, લાલુ, આ અંતે, એ મોટો થઈ જાય અને સમજો કે ડૉક્ટર થઈ ગયો, તો તમે શું કહેશો? ડૉક્ટર પપ્પુ કહેશો કે ડૉક્ટર લાલુ? એવું કહેશો તમે? નહીં કહો તમે. તો બાબા સાહેબ જે ખરું ને એ હુલામણું નામ છે, બાબા સાહેબ કંઈ નામ નથી, એમનું નામ તો ભીમરાવ છે. આગળ જે બાબા સાહેબ ખરું ને એ હુલામણું નામ છે, બાલ ઠાકરે જે છે, બરાબર, એમની સામે બાળા સાહેબ લાગે છે, તો એ હુલામણું છે, આદર છે. તો એ રીતે બાબા સાહેબ ખરું ને એ આદર છે,
અને જેમના આદર આપે છે, પ્રેમ કરે છે, એ લોકો જ બાબા સાહેબ લગાવે છે, આગળ ડૉક્ટર બી નહીં લગાવતા. શબ્દોનું આટલું મોટું મહત્વ છે. અને તમે એમ કહો છો કે સમરસતા અને સમાનતા, આ બે શબ્દોમાં કોઈ ફરક નહીં, શબ્દોમાં બહુ ફરક છે. જ્યારે તમે આઈડિયોલોજી લઈને ચાલો ને, શબ્દોથી ઘણું બધું થતું હોય છે. એના માટે તમારે આઈડિયોલોજી સમજવી પડે, એમને એમ ના થાય. બરાબર, તો આઈ થિંક આટલા માટે પૂરતું છે આજના માટે. કોઈએ કંઈ પૂછવું હોય તો પ્લીઝ કોમેન્ટમાં પૂછો, તો આપણે એના ઉપર આગળ વાત કરીએ, નહીં તો વિડીયો એન્ડ કરીએ. અને એકવાર હું બધાની કોમેન્ટ જોઈ લઉં, કારણ કે કોમેન્ટ આપણે ક્યારની વાંચી નહીં. બરાબર, કોઈનો કોઈ પ્રશ્ન હોય તો. જો આ એક મસ્ત લખ્યું પ્રવીણ ખાણિયાએ, તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જૂતી ચાર. બરાબર, ભાઈ સમજો એમણે શું લખ્યું, કોઈનું નામ નહીં લખ્યું, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એવું નહીં લખ્યું. એમણે એવું લખ્યું છે, તિલક તરાજુ તલવાર. તિલક તરાજુ તલવાર, આ તમને કોનો નિર્દેશ કરે છે? બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય. અને ક્ષત્રિયમાં બી યુપીની વાત કરીએ તો ઠાકુર, અત્યારે ઠાકુરોનું રાજ છે અને આપણે જોઈ રહ્યા છીએ યોગી આદિત્યનાથ ઠાકુર શું કરી રહ્યા છે ત્યાં, અજય બિસ્ત ત્યાં શું કરી રહ્યા છે આપણે બધાને ખબર છે. બરાબર, તો એમણે ખાલી આ ત્રણ દો, આપણે જાતિનું નામ નહીં લીધું, એમણે વર્ણનું પણ નામ નહીં લીધું, તિલક તરાજુ ઓર તલવાર. અને આ ત્રણના માધ્યમથી એમણે નિર્દેશ કરી દીધો કે આ ત્રણ જણા છે, ઇનકો મારો જૂતિચાર. શબ્દોનું આટલું મોટું મહત્વ છે, નારાઓનું એનાથી મોટું વિશેષ મહત્વ હોય છે. નારા ઉપર આપણે ક્યારેક ચૂંટણી મૂટણી વખતે વાત કરીશું. કોઈએ કંઈ પ્લીઝ પૂછવું હોય તો પૂછજો, નહીં તો આપણે વિડીયો એન્ડ કરીએ. શૈલેષ વર્મા કહે છે, ચાલવા દો ભાઈ. ઓ ભાઈ, હું કંઈ કથાકાર નથી, હો કે ચાલવા દો ને તમને ત્યાં બેઠા બેઠા મોજ આવે. કોમુક વિષય હોય, મને લાગે કે ભાઈ હવે બોલવા જેવું છે, હવે કહેવા જેવું છે, ત્યારે હું લોકો વચ્ચે વાત કરું છું. અને બીજું, જો વાત કરવા માટે બી કેવું છે કે સમજવું પડે, વાંચવું પડે, વાંચવું પડે ને પછી સમજવું પડે. અને સમજતા પહેલાં બી ઘણું બધું વિચારવું પડતું હોય છે. એવું નથી કે મેં વાંચ્યું સીધું તમારી આગળ ભેળી દીધું, એના માટે બી સમય લાગે છે. કેટલાય દિવસો સુધી વિચારતા હોઈએ છીએ, કેટલાય દિવસો સુધી ચર્ચા કરતા હોય છે, બીજા મિત્રોને પણ પૂછતા હોઈએ છીએ, અને એમની સાથે બી કલાકો સુધી ચર્ચા કરતા હોય છે, ત્યારે હું તમારી આગળ બોલું છું. મારા 2 વર્ષના ફેસબુક વિડીયો પડ્યા છે ફેસબુક પર, પણ મેં ક્યારેય પણ વિડીયો ડિલીટ નહીં કર્યો, કારણ કે એક પણ વિડીયોની અંદર મેં એવી કોઈ બાબત નહીં લખી, અરે સોરી, એવી કોઈ બાબત હું નહીં બોલ્યો કે જે મારે, જેના પર મને રિગ્રેટ થાય, કે જેના પર જે મારે ડિલીટ કરવો પડે. હું ક્યારેય ના ઈચ્છું કે સમાજની અંદર, બહુજન સમાજની અંદર મારો કોઈ એવો શબ્દ, કોઈ એવું વાક્ય, કોઈ એવો વિચાર લોકો વચ્ચે જાય કે જેના લીધે એમનો ખોટો મેસેજ જાય, કે કાલે ઉઠીને 2 વર્ગો વચ્ચે, કે 2 જાતિઓ વચ્ચે, કે 2 માણસો વચ્ચે પણ કોઈ મતલબ રાગ દ્વેષ ફેલાય, કે ઝઘડા થઈ જાય, કે થઈ, પણ સમજણ માટે જ્યાં નામ જરૂરી હોય, બોલવું જરૂરી હોય, એ બોલવું જ પડે. બરાબર, તો હું કોઈ કથાકાર નહીં, કથા કરતો રહો, તમે લોકો સાંભળતા રહો. વિષયો આવા કંઈક હશે તો આપણે 100% એના પર વાત કરીશું. સમરસતા એ જાતિવાદી સમજોતાવાદીનો સમાનાર્થી છે. આપણે અત્યારે સમજોતાની નહીં, ક્રાંતિકારી પરિવર્તનની જરૂર છે, એવું પ્રિયકાંત શ્રીમાળીએ લખ્યું છે. હવે સમરસતા સમાનતા પર વાત કરી લઈએ, પછી આપણે વિડીયો એન્ડ કરીએ. જો સમરસતામાં શું છે કે બંનેના રસ, બંનેનું જે એસેન્સ ખરું ને, એક સરખું રાખવાની વાત છે. મતલબ દરબાર દરબારની રીતે રહે, રાજપૂત રાજપૂતની રીતે રહે, પટેલ પટેલની રીતે રહે, અને દલિત દલિતની રીતે રહે, કોળી કોળીની રીતે રહે. એમાં એક થવાની વાત નહીં, અથવા સમાન થવાની પણ વાત નહીં. તમે તમારી રીતે રહો, સમરસતામાં આ શબ્દ છે. હાલ જે પ્રચલિત છે એની વાત છે,
હું મધ્યયુગીનમાં જે સંતોએ વાપર્યું એની વાત નહીં કરી રહ્યો. આપણે મારું જે પણ કંઈ લખાણ છે કે જે પણ કંઈ આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર, હું જેટલા પણ આર્ટિકલ લખું છું હું હંમેશા વર્તમાન સંદર્ભમાં લખું છું. ભૂતકાળમાં શું થઈ ગયું, ભવિષ્યમાં શું થઈ ગયું એ તો લેવા દેવા વગરની વાત છે. હાલ અત્યારે શું ચાલી રહ્યું છે અને આપણે કઈ દિશામાં જવાનું છે મને એનાથી નિસ્બત છે. તો અત્યારે સમરસતા શબ્દ એ હિન્દુ માનસિકતાનું પ્રતીક છે. દરેકે પોતપોતાના વર્ણમાં, જાતિમાં, કાયદા મુજબના, નિયમ મુજબના, મર્યાદા મુજબના એ પ્રમાણે રહેવું, ટૂંકમાં મનુસુદ્ધિ પ્રમાણે રહેવું. જ્યારે સમાનતાની અંદર શું છે કે એક કોળી બીજા કોળી સાથે જે વર્તન કરે ને એ જ વર્તન બાકી બધી જાતિઓ સાથે કરવું જોઈએ. સમાનતામાં આ ભાવ છે. એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણ જોડે અને એ બી પોતાના વર્ણના બ્રાહ્મણ જોડે, એક નાગર બ્રાહ્મણ બીજા નાગર બ્રાહ્મણ જાડે જોડે જે વર્તન કરે ને એ જ વર્તન એણે બીજા બ્રાહ્મણ જોડે પણ કરવું જોઈએ. એણે દલિતો સાથે, ઓબીસી સાથે, માઇનોરિટી સાથે, બધા સાથે કરવું જોઈએ, મહિલાઓ સાથે પણ કરવું જોઈએ. એક પુરુષ બીજા પુરુષ સાથે જે વર્તન કરતો હોય એ જ વર્તન મહિલા સાથે બી કરવું જોઈએ. સમાનતાનો મતલબ આ છે કે સરખું અના જેવું જ અહીંયા આગળ. સમરસતામાં એ નથી. સમરસતામાં પોતાનો ગુણ જાળવી રાખવાની વાત છે. જે RSSવાળાના તમે ભાષણો સાંભળજો એની અંદર આ જ છે. એટલે તો તમે જુઓ સમરસતા હોસ્ટેલ અમદાવાદમાં છે, પૈસા દલિતોના લાગ્યા છે અને રાખ્યા છે બધાને, બરાબર. તો આ સમાનતા નહીં. આદિવાસીઓના પૈસા, આદિવાસીઓ સ્પેશિયલ બજેટ છે દલિતોનું, આદિવાસીઓનું સ્પેશિયલ બજેટ છે કે ભાઈ એમના વેલફેર માટે કામ થાય. અને તમે બધા સમાજના લોકોને રાખી રહ્યા ત્યાં, અને જ્યાં બધા સમાજની હોસ્ટેલ છે, બધા સમાજનું ભણવાનું છે, ત્યાં તો તમે હક મારી રહ્યા છો. ત્યાં તો તમે 1-8-2018 જેવો નાલાયકને જાતિવાદી ઠરાવ કરી રહ્યા છો. GPSCમાંથી તમે ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપીને OBCને ફેલ કરી રહ્યા છો. તો આ સમરસતા છે. સમાનતાની અંદર એકબીજાના સરખા લાવવાની વાત છે, બરાબર. શબ્દોનું બહુ મહત્વ છે. ક્યારેક બીજા વિદ્વાન મિત્રો સાથે, પ્રોફેસરો સાથે પણ અને ભાષાના જાણકાર સાથે પણ શબ્દો ઉપર વાત કરીશું. પણ દરેક શબ્દ મહત્વનો છે. તમે જુઓ કે અમુક શબ્દો હું વાપરું છું, અમુક શબ્દો નહીં વાપરતો. તમે જોજો કે હું દલિત શબ્દ કરતાં બહુજન શબ્દ વધારે પ્રિફર કરું છું. અને હું વાત કરું તો દલિત એકલાની વાત નહીં કરતો, બહુજનોની પણ વાત કરું છું. શબ્દોનું બહુ મોટું મહત્વ છે. તો શબ્દો ફેંકી દેવા જેવા નહીં હોતા. શબ્દોનું મુમેન્ટની અંદર, અને ખાસ કરીને આપણે જે મુમેન્ટ ચાલી રહી છે, કારણ કે આપણી લડાઈ છે ને સીધી હિન્દુત્વ સાથે છે, હિન્દુત્વનું પણ શબ્દો સાથે ચાલે છે. તો શબ્દોની સામે શબ્દો મૂકવા પડશે, સાહિત્યની સામે સાહિત્ય મૂકવું પડશે, કવિતાની સામે કવિતા, પિક્ચરની સામે પિક્ચર, બરાબર, સંસ્કૃતિની સામે સંસ્કૃતિ, મીડિયાની સામે મીડિયા, તમારા આપવું પડશે. ત્યારે આ લડાઈ જીતાશે. ખાલી મુખ્યમંત્રી બની જવાથી કે સત્તા કબજે કરવાથી આ નહીં જીતાય. તો આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. અને કાલે આપણે ફેસબુક લાઈવ કરવાની છીએ 5:00 PM. કાલે 5:00 PM ડૉક્ટર પીજી જ્યોતિકરની સ્મરણાંજલિ માટે કાર્યક્રમ રાખ્યો છે 2 કલાકનો. ઘણા લોકો પીજી જ્યોતિકર વિશે નહીં જાણતા, અને ઘણા લોકોને ખાલી એવું છે મગજમાં કે યાર એ તો RSSના માણસ હતા, VHPની અંદર ઉપપ્રમુખ હતા ગુજરાતના, એનાથી વિશેષ એ લોકો કશું નહીં જાણતા. અને ઘણા લોકો તો મતલબ પૂર્વગ્રહ રાખીને એમની સાહિત્યની જે પ્રવૃત્તિ કરીને એને નજરઅંદાજ કરી રહ્યા છે. એટલે સૌને વિનંતી છે કે કાલે 5:00 PM મારા પ્રોફાઇલથી જ થઈશું આપણે ફેસબુક લાઈવ જોજો ચોક્કસ એની અંદર. અને પીજી જ્યોતિકરને જાણજો, એમના પુસ્તકો વાંચજો. જો એમના પુસ્તકો કામના ના હોત તો હું 100% એમનો પ્રચાર ના કરત, બરાબર. અને ક્યારેક આપણે ડૉક્ટર પીજી જ્યોતિકર સાહેબ વિશે પણ આપણે અલગથી ફેસબુક લાઈવ થઈશું. એમણે ખાલી સાહિત્યમાં નહીં, એ સિવાય બીજું શું શું યોગદાન આપેલું છે એના પર પણ આપણે વાત કરીશું. હા, શક્ય હશે તો ભવિષ્યમાં આપણે એમના પર પુસ્તક પર પણ કરીશું. પણ પીજી જ્યોતિકર ફેંકી દેવા જેવો માણસ નહોતો, બહુ કામનો માણસ હતો. જિંદગીમાં ભૂલ થાય, ઘણા લોકોથી થતી હોય છે. પણ એક એમનું ખરાબ પાસું હોય, કોઈ ભાજપમાં જોડાઈ ગયો, કોઈ એક કોંગ્રેસમાં જોડાઈ ગયો, કોઈ એક બીજું કંઈક કરી લીધું, એના માટેથી તમે આખું એનું અવમૂલ્યન કરી દો
એની બધી જ જિંદગીભરની કમાણી ક્રેડિટ એનું કામ એને તમે હાવ ગણો જ નહીં એ તો કેવી રીતે ચાલે? બરાબર, મૂલ્યાંકન કરો તો માણસનું દરેક રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. તો આપણે તો પીજી જ્યોતિકરના સાહિત્ય સાથે લેવા દેવા છે અને સાહિત્યથી નિસ્બત છે, કારણ કે એને જે સાહિત્ય આપ્યું એ બીજા કોઈએ નહીં આપ્યું, કોઈ સામ્યવાદીએ નહીં આપ્યું. ગુજરાતના કોઈ સામ્યવાદીએ બાબા સાહેબને લગતું સાહિત્ય નહીં આપ્યું, અને જેણે પણ બાબા સાહેબ ઉપર લખ્યું છે પોતાની ભડાસ કાઢવા માટે લખ્યું છે, એ કોંગ્રેસ પર હોય કે બીજા કોઈ પર હોય કે ત્રીજા કોઈ પર હોય, બાબા સાહેબ માટે એમણે સાહિત્ય નહીં લખ્યું. એના પર પણ ક્યારેક આપણે અલગથી ફેસબુક વિડીયો કરીશું. સર, એક મિસ્ત્રી ઓબીસી મેવાડાએ પોતાની જાતને વૈશ્વિક બ્રાહ્મણ કહે છે. હા, એવી છે, જાતિનું આખું કલ્ચર જ એવું છે. દરેકને છે ને અત્યારે જે સ્થિતિમાં છે ને એનાથી ઉપર જવું છે. બુદ્ધિસ્ટ છીએ અમે, લાઈવ ઇન સુરત, બોર્ન ઇન સુરત, અમે પાપા પણ, તોય જાતિનો દેખાડો કેમ ના બનાવી આપે સરકાર? દાખલો શું કરવું અમારે? મને ફોન કરજો વિડીયો પત્યા પછી. મારો મોબાઈલ નંબર છે 8141119131. વી જે સોનાવને આપણે એના ઉપર વાત કરીશું. બરાબર, જાતિનો દાખલો નીકળે, આરામથી નીકળે. બરાબર, સાથેનો વિડીયો એન્ડ કરીએ છીએ. હોપફુલી તમને પસંદ આવ્યો હશે, કંઈક પ્રશ્ન પૂછવા જેવો લાગે બરાબર પછી પણ પર્સનલી તો પણ મને ફોન કરજો. પણ શબ્દોનું બહુ મહત્ત્વ છે, સાહિત્ય વગર કોઈ ક્રાંતિ શક્ય નથી. તમારી ક્રાંતિ લાંબી નહીં ટકે, આવશે અને હોલવાઈ જશે. બરાબર, અને